नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती में आपणे पेपर सेट सॉल्यूशन में जोईए तो अहीं विकल्पो छे, तो ये विकल्पो चलावुं छुं। तमारे तमारुं पेपर सेट होय तो सॉल्व करवानुं रहेशे। पहेलुं छे, कवि वांसळियामांथी शुं उतरावा मांगे छे? तो एनो जवाब छे बी, वांसळी। बीजुं, वांसळी कोण वगाड़े छे? तो ए, श्री कृष्ण। एक जादुई पत्रनी वार्ता पाठना लेखक कोण छे? तो डी, डॉक्टर रतिलाल बोरीसागर। चौथू छे, रविवारे सवारे लेखकना त्यां कोण आव्यू? तो एनो जवाब आवशे बी, निरंजन। पांच, फिल्म जोवा जवा माटे बन्ने मित्रों पासे शुं न हतुं? तो ए, टिकीट। त्यार पछी आगळनो प्रश्न छे, पत्र कोणे लख्यो हतो? तो एनो जवाब आवशे निरंजनना काकाए। लेखके सुविख्यात कंपनीमां कई पोस्ट माटे अरजी करी हती? तो एनो जवाब आवशे क्लार्कनी। त्यार पछी आगळ छे, कोनी स्थिति कुरुक्षेत्रमां मूंझाई गयेला अर्जुन जेवी हती? तो एनो जवाब आवशे सी, लेखक। नौ, निरंजननी अटक कई हती? तो एनो जवाब आवशे ए, वेद। स्वयंवर कोनो हतो? तो एनो जवाब आवशे सीतानो। अग्यार, सीताना स्वयंवरमां मूकेला धनुष्यनुं नाम शुं हतुं? ए, त्रयंबक। बार, सीताना स्वयंवरमां मूकेलुं धनुष्य कोनुं हतुं? तो ए, शिवनुं। तेर, शिव पार्वतीनी स्तुति करता सीताए शिवने केवा कह्या छे? सी, संकट हरण। त्यारबाद 14, सीता कोने वरमाला पहेरावानी हती? डी, श्री रामने। 15, रावण कया देशनो राजा हतो? तो बी, लंकानो। 16, रावणे कया पर्वतने हलावी नाख्यो हतो? सी, कैलाश। 17, रावणनुं मिथ्याभिमान काव्यमां आखरे रावण खाली जग्या दबायो। 18, रावणना भाईनुं नाम शुं हतुं? डी, कुंभकर्ण। 19, शिक्षक सोमनाथभाई विद्यार्थीओने एमना जन्मदिवसे शुं आपता? ए, शुभेच्छाओ। 20, जन्मदिनની શુભેચ્છા માટે લખાયેલા સુભાષિતમાં કોનું નામ હતું? ડી, સિંધુનું। 21, સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં નીચેના પૈકી કયું સ્થળ ન હતું? તો ડી, દ્વારકા। 22, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજના લેખક કોણ છે? સી, સ્વામી આનંદ। 23, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહેવામાં આવે છે? ડી, માધવપુર। 24, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળનું શું છે? તેનો જવાબ આવશે બી, પોરબંદર। 25, ઝૂલેલાલના ગીત કોણ ગાય છે? બી, સિંધીઓ। 26, ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશ દ્વાર કોને ગણવામાં આવે છે? બી, દ્વારકાને। 27, મેહુલની નોટ સાહેબ વર્ગમાં બધા બાળકોને શા માટે બતાવે છે? સી, તેના અક્ષરો સુંદર હોય છે તેથી। 28, અક્ષરો સારા કાઢવા હોય તો ખાલી જગ્યા તો લખવાનો મહાવરો કરવો પડે। વિકલ્પ પછી વિદ્યાર્થી મિત્રો આવશે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એની રે ઉતરાવું પ્રભુજીની ખાલી જગ્યા રે લોલ, તો આવશે વાંસળી। પહેલી ખાલીમાં આવશે વાંસળી। 2, વાંસળી વગાડે રે ખાલી જગ્યાનો લાડકો રે લોલ, તો નંદજી। 3, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં ખાલી જગ્યા રે લોલ, તો આવશે હિરલા। 4, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે ખાલી જગ્યા મોલ। 5, રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિ ખાલી જગ્યા છે ગિરધર। 6, સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય ખાલી જગ્યાનું હતું, એનો જવાબ આવશે શિવ। 7, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ પંક્તિના લેખક ખાલી જગ્યા છે, તેનો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી।
8 खराब अक्षर ए अधूरी खाली जग्यानी निशानी छे केळवणी 9 थिएटर पर खाली जग्यानु पाटियु झूलतु हतु तेनु जवाब आवशे हाउसफुल 9 मा हाउसफुल 10 निरंजने खाली जग्यानो पत्र मैनेजरना हाथमा मूक्यो जवाब आवशे वेद साहेब 11 मैनेजरे खाली जग्या में बे एक्स्ट्रा चेर्स मुकावी तो जवाब आवशे बालकनी 12 पेलो खालिया पत्र वेद साहेब पासे रही गयो एनो जवाब आवशे जादुई 13 वर्ग शिक्षक सोमनाथे 3 विद्यार्थियोंनी खालिया नीमी हती प्रवास समिति झूलेलाल खाली जग्यानो अवतार गणाय छे वरुणदेव 15 માધવપુરમાં ખાલી જગ્યાનો લગ્નોત્સવ ઉજવાય છે તેનો જવાબ આવશે રૂકમણી અને શ્રીકૃષ્ણ 16 ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ખાલી જગ્યાને ગણવામાં આવે છે એનો જવાબ આવશે દ્વારકા મીઠાઈના પડીકામાંની સુખડી ખાલી જગ્યા જેવી પોચી હતી મોહન થાળ 18 સીતાએ ખાલિયાને પ્રાર્થના કરી શિવ ઉમિયા 19 કલમને ખાલિયામાં બોળીને લખાય છે ખડિયા 20 વર્ગમાં બધા બાળકો ખાલી જગ્યાની નોટ જોતા હતા તો આવશે મેહુલ પછી આવશે જોડકા જોડોમાં એમાં પહેલું છે એક જાદુઈ પત્ર તો એના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર ત્યાર પછી રાવણનું મિથ્યા વિમાન તો એના લેખક છે ગિરધર 3 સાગરકાંઠાનો પ્રવાસ તો એના લેખક છે રઘુવીર ચૌધરી અને સારા અક્ષરની લેખિકા પિંકીબહેન પંડ્યા તમને વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં દેખાતું હશે ના ફાવે તો તમે હું જે બોલું એ પ્રમાણે પણ ભરી શકો છો ત્યાર પછી આલાલીલા વાસળિયા એ એક પ્રકારનું લોકગીત છે સારા અક્ષર સંવાદ 3 એક જાદુઈ પત્રની વાર્તા તો એ શું છે હાસ્યકથા 4 સાગરકાંઠાનો પ્રવાસ તો એમાં આવશે પ્રવાસ વર્ણન 5 છે રાવણનું મિથ્યા વિમાન તો એમાં આવશે તમારે કથાકાવ્ય ત્યાર પછી જોડકા જોડોમાં નિરંજન તેમાં આવશે એક જાદુઈ પત્રની વાર્તા સીતા તો એ રાવણનું મિથ્યાભિમાન પાત્ર છે સોમનાથનું પાત્ર તો કે તમારે સાગરકાંઠાના પ્રવાસમાં આવે છે અને મેહુલનું પાત્ર જે છે એ સારા અક્ષરમાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો અહીંયા પૂર્ણ થયા ત્યાર પછી છે કોણ બોલે છે કોને કહે છે તો પહેલું છે અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે તો કોણ બોલે છે આ હાર્દિક બોલે છે મેહુલને કહે છે બીજું છે મારા અક્ષર ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે કોણ બોલે છે આવું સોનલ બોલે છે હાર્દિકને કહે છે 3 કલમથી લખીએ તો અક્ષર સરસ જ આવે કોણ બોલે છે આવું અશરફના પિતાજી બોલે છે અને અશરફને કહે છે 4 અક્ષર સારા હોય તો ગમે તેના પર લખો અક્ષર સારા જ આવે આવું કોણ બોલે રાધા બોલે છે હાર્દિકને કહે છે 5 બધા ભીલું પણ થઈ ગયા છે બધા તમારી વાટ જુએ છે કોણ બોલે છે આવું સોનલ મેહુલને કહે છે 6 વેદ સાહેબનો પત્ર છે આવું કોણ બોલે છે નિરંજન બોલે છે થિયેટરના મેનેજરને કહે છે 7 તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે તેનો જવાબ થિયેટરના મેનેજર નિરંજનને કહે છે 8 ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો આવું કોણ બોલે છે તો વેદ સાહેબ લેખકને કહે છે અથવા તો નિરંજન પણ તમે લખી શકો છો 9 તે શું પણ કર્યું છે કહે મુજને આજ તો એમાં જવાબ આવશે કોણ બોલે છે એમાં રાવણ કોને કહે છે જનક 10 કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય કોણ બોલે છે આ રાવણ બોલે છે અને જનકને કહે છે 11 હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ કોણ બોલે છે આવું
सीता माता बोले छे, भगवान शिव ने कहे छे। त्यार पछी बारमू छे, लोथल अने तीथल ने कसो संबंध खरो? वरुण बोले छे, सोमनाथ साहेब ने कहे छे। त्यारबाद तेरमो छे, साहेब प्रवासनुं स्थळ नक्की करवानुं भूली गया छे, रेवती बोले छे, वरुण ने कहे छे। 14, ओ लाल मेरी पत रखियो बला झूले लालन, तेमा सिंधु गाय छे वर्ग समक्ष, पहेलामां सिंधु गाय छे पछी बीजामां लखवानुं वर्ग समक्ष। 15, आवो बेसो चा लेसो ने, कोण बोले छे आवुं? मैनेजर निरंजन अने लेखक ने। 16, महाराज शिव संकट हरण राखजो मारी लाज, कोण बोले छे आवुं? सीता बोले छे, भगवान शिव ने कहे छे। 17, माधवपुर सौराष्ट्रनुं सागरकांठानुं वृंदावन छे, विद्यार्थी वर्ग समक्ष अभिप्राय रजू करे छे, एटले के विद्यार्थी अने सामे लखवानुं वर्ग समक्ष। 18, तो चालो माधवपुर, कोण बोले छे? रेवती बोले छे, वर्गमां। 19, टिकीट लाव्यो छे, लेखक बोले छे, निरंजन ने कहे छे। 20, एवी तकलीफ रहेवा दो साहेब, कोण बोले छे आवुं? निरंजन बोले छे, मैनेजर ने कहे छे। तो आम अहीं कोण बोले छे, कोने कहे छे, ए पण आपणे अहीं जोयुं। त्यार पछी आवशे एक वाक्यमां प्रश्नना जवाब। विद्यार्थी मित्रो, तमे प्रश्नना जवाब लखवा तो साथे लखी सको छो, नहीं तो हुं तमने पीडीएफ फाइल सेंड करवानो छूं, एमांथी पण तमे जोईने लखी सको छो। कदाच विडियोनी अंदर तमे झड़पथी मारी साथे साथे लखी शकता न होय तो तमे पीडीएफ फाइलमांथी पण तमे जवाब लखी सको छो अथवा तो सॉल्व करी सको छो। वांसळीए शुं लटके छे? तो वांसळीए चार फूमता लटके छे। वांसळीए चार फूमता लटके छे। बीजो प्रश्न छे, मेह कई दिशाएथी आवे छे? तेनो जवाब छे, मेह उत्तर दिशामांथी आवे छे। मेह उत्तर दिशामांथी आवे छे। तीजो प्रश्न छे, खेतरमां शुं झूली रह्युं छे? तेनो जवाब आवशे, खेतरमां पाक झूली रह्यो छे। 4, आला लीला વાંસળિયા ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો આલા લીલા વાંસળિયા ગીતમાં હંસ, મોર, પોપટ વગેરે જેવા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 5મું છે, આલા લીલા વાંસળિયા ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા શબ્દો વપરાયા છે? તો એમાં આવશે, આલા લીલા વાંસળિયા ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુ, પ્રભુજી, નંદજીનો લાડકો, વાહલો વગેરે શબ્દો વપરાયા છે। 6, નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું રવિવારે નક્કી કર્યું। નિરંજનના કાકાએ પ્રેમપત્ર શાના આધારે ઉકેલી આપતા હતા? તો નિરંજનના કાકા પ્રેમપત્રો પોતાના અનુભવ અને યાદશક્તિના આધારે ઉકેલી આપતા હતા। ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તેનો જવાબ આવશે, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટિવ ગવર્નરનો હોદ્દો ધરાવે છે। વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટિવ ગવર્નરનો હોદ્દો ધરાવે છે। 9, નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? તો લખો, નિરંજન લેખકને મેનેજરની ઓફિસમાં લઈ ગયો। 10મો પ્રશ્ન છે, પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? તો લખો, પત્ર જોઈને મેનેજરના મુખમાંથી આ સનાતન પ્રશ્ન સરી પડ્યો। આ શું છે? 11, મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને શું કહ્યું? તો એનો જવાબ આવશે, મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને કહ્યું, કંઈ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો। ત્યાર પછી 12મો પ્રશ્ન છે,
फिल्म जोवा माटे मैनेजरे सी व्यवस्था करी? तो जवाब लखो, फिल्म जोवा माटे मैनेजरे बालकनी मा बे एक्स्ट्रा चेरनी व्यवस्था करी। बे एक्स्ट्रा चेरनी व्यवस्था करी। 13. निरंजन ने पत्र थी शो लाभ थयो? तो निरंजन ने पत्र ने लीधे मफत में फिल्म जोवा मळी। आगळ, निरंजनना मित्र ने क्या आने कई नौकरी मळी? तो लखो, निरंजनना मित्र ने वेद साहेब ने त्या क्लार्कनी नौकरी मळी। निरंजनना मित्र ने वेद साहेब ने त्या क्लार्कनी नौकरी मळी। 15. अभिमानी रावणे जनक राजा ने शू पूछ्यू? लखो, अभिमानी रावणे राजा जनक ने पूछ्यू के सीताना स्वयंवर माटे कई शरत मुकी छे। आगर 16. जनक राजाए रावण ने त्रयंबक धनुष्य देखाड़ी ने शू कह्यू? 16 लखो, जनक राजाए रावण ने त्रयंबक धनुष्य देखाड़ी ने कह्यू के जे आ धनुष्य ने चाप चढ़ावशे तेने सीता वरमाला पहरावशे। तेने सीता वरमाला पहरावशे। त्यार पछी आगळ छे, सीता ने सी चिंता थई? रावण ने धनुष्य उचकवा माटे आवतो जोईने सीता ने चिंता थई के रावण धनुष्य ने उचकशे। 18. रावण पोताना होठ दांत वड़े शा माटे पीसे छे? तो लखो, रावण थी शिव धनुष्य खस्यू नहीं एटले एना मन में संताप थयो, आथी ते क्रोध थी पोताना होठ दांत वड़े पीसे छे। ओगणीस. धनुष्यनी नीचे दबायेलो रावण जनक ने कोनो डर बतावे छे? लखो, धनुष्य नीचे दबायेलो रावण जनक ने कुंभकर्ण, इंद्रजीत अने राक्षसनो डर बतावे छे। ત્યાર પછી 20. રાવણ સાથી ઝંખવાણો પડી ગયો? તો લખો, રાવણે એના 20 હાથથી ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં. તેથી તે ઝંખવાણો પડી ગયો. 21. રાવણ દડાની જેમ કોને ગોળ ગોળ ફેરવતો હતો? તો લખો, રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતને ગોળ ગોળ ફેરવતો હતો. 22. છેલ્લા કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? છેલ્લા આબુ અંબાજી સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો
હતો. 23. મીઠાઈના પડીકામાં સુખડી કેવી હતી? તો મીઠાઈના પડીકામાં સુખડી મોહનથાળ જેવી હતી. 24. ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત લખ્યું હતું અથવા ગાયું હતું? ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા નવ અંજલી ઢોળજો બાપુનું ગીત ગાયું હતું. 25મો પ્રશ્ન છે, માધવપુરના સમુદ્ર કિનારે કઈ ત્રણ નદીઓ મળે છે? તો એનો જવાબ લખો, માધવપુરના સમુદ્ર કિનારે ભાદર, ઉજત અને મધવંતી નદીઓ મળે છે. 26મો છે, ઝૂલેલાલ કોનો અવતાર મનાય છે? તો લખો, ઝૂલેલાલ વરુણદેવનો અવતાર મનાય છે. 27મો, સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? તો સાહેબની રજા લઈને સિંધુ ગાય છે કે ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલન. 28મો, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર અને અલંગ છે. 29, હાર્દિક મેહુલના સારા અક્ષરનું કયું કારણ આપે છે? તેનો જવાબ આવશે, હાર્દિક મેહુલના સારા અક્ષરનું કારણ આપે છે કે તેની નોટના પાના લીસા છે, તેથી તેના અક્ષરો સારા આવે છે. 30મું, કલમ કેવી રીતે બનાવવામાં આવે છે? તો બરૂની સળીને ત્રાંસી કાપીને કલમ બનાવાય છે. બરૂની સળીને ત્રાંસી કાપીને કલમ બનાવાય છે. 31, સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? તો સોનલના પપ્પા તેને સસ્તી નોટ લાવી આપે છે. આગળ છે, હાર્દિકના માર્ક્સ પરીક્ષામાં શા માટે કપાઈ જતા હતા? તેનો જવાબ છે, ખરાબ અક્ષરોને લીધે હાર્દિકના માર્ક્સ પરીક્ષામાં કપાઈ જતા હતા. 33, મેહુલ હાર્દિકને અક્ષર સારા કરવા માટે શી સલાહ આપે છે? તો મેહુલ હાર્દિકને અક્ષર સારા કાઢવા માટે સલાહ આપે છે કે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. 34, અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે? તો અશરફ કલમને સાયના ખળિયામાં બોળવાનું કહે છે. 35, ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નોના જવાબ આપણે પૂર્ણ થયા. ત્યાર પછી આપણે જોડણી સુધારો એ તમે PDF ફાઇલમાંથી જોઈને પૂરી દેજો. અહીંયા સમાનાર્થી શબ્દ જે છે એ આપણે જોઈ લઈએ. બરાબર, પાદર તેનો જવાબ આવશે ભાગોળ, નિર્ધાર તો નક્કી, વાંસળી તો મુરલી, મસ્ત તો સુંદર, પોપટ તો સુક, ગરબડ તો ગોટાળો, મેહ તો વરસાદ, રીત તો પદ્ધતિ, લાડલો લાડકો તો વહાલો, બહુ તો ખૂબ, મેળ તો સગવડ, શરમ તો સંકોચ, અમોદ તો સફળ, કાયમ તો નિત્ય, સમજ તો અક્કલ, મુગ્ધ તો મોહક, વ્યવસ્થા તો ગોઠવણ, પર્વત તો પહાડ, અપ્રતિમ તો અનુપમ, કુદરત તો પ્રકૃતિ, સનાતન તો કાયમી, અંજલિ તો ખોબો,
ठावकाय तो गंभीरता, स्थल तो जग्या, गभरामण तो भय, नजर तो दृष्टि, तत्काल तो तरत, अभिराम तो सुंदर, कंदुक तो दड़ो, असुर तो राक्षस, भूषण तो घरेणु, चाप तो धनुष्य, रक्त तो लोई, दुख तो पीड़ा, अधर तो नीचलो होठ, राय तो राजा, लोचन तो आँख, अभिमान तो गर्व अथवा अहंकार, निशिचर तो राक्षस, पूर तो नगर। तो अँ विद्यार्थी मित्रों समानार्थी शब्द जोया, बीजू हमें नेक्स्ट पीरियड में आता पीरियड में आप बीजू आगनू जीशू। अँ आटले सुधी आप राखी छे आजना वीडियो में।